ભરૂચ જિલ્લાની હાંસોત સાબિર કાનુગા હત્યા પ્રકરણમાં દસ આરોપીઓને અંકલેશ્વર જ્યારે એક આરોપીનું મોત થયું હતું ભરૂચ જિલ્લામાં અતિ સંવેદનશીલ ગણાતા હાંસોતમાં વર્ષ બે પંદર બાદ આધિપત્ય સ્થાપિત કરવા બે જૂથ વચ્ચે ગેંગ વોર ચાલતી હતી જેમાં તારીખ છ જૂન બે હજાર સત્તરને મંગળવારની સાંજ રક્તરંજિત બની હતી જેમાં કોંગ્રેસના અગ્રણી અને નામચીન સાબિર કાનુગાની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ભણેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હતી હાંસુર ખાતે બે જૂથ વચ્ચે ચાલતી ગેંગ વોરમાં સાબીર કાનુગાની સામેના જૂથ દ્વારા ફાયરિંગ કરી હત્યા કરાઈ હતી જે અંગે હાંસુદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કુલ તેર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જે કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં ચાલી જતા પુરાવા તેમજ સાક્ષીઓની જુબાની આધારે છ વર્ષ બાદ તેર આરોપીઓ પૈકી દસ આરોપીઓને આજીવન કેદની સજા જ્યારે બે આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડવામાં આવ્યા છે તો અન્ય એક આરોપીનું કોર્ટ કાર્યવાહી દરમિયાન મોત નીપજ્યું હતું કોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા તાકવાની સાથે વિવિધ આઈપીસી ધારા હેઠળ સજાનો હુકમ કરાયો છે તો બીજી તરફ ચકચારી સાબિર કાનુગા હત્યા કેસના ચુકાદાને લઈ અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો તો હાસોર ખાતે પણ પોલીસ દ્વારા તકેદારી ભાગરૂપે ભાગ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તારીખ છ છ બે ના રોજ હાસોદ મુકામે સાબિર કનોંગા મર્ડર થયેલું હતું જે જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપેલી જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા બાકીના તેર આરોપી વિરુદ્ધ હાંસોદ પોલીસે ચાર્જશીટ કરેલું જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી એસબી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં દસ આરોપીઓને આજીવન કેદ કરેલી ને બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ ખોખર હનીફ ખોખર અને ઇશ્તિયાક ખોખર અને વિગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને બે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકેલા જે કેસ અમો સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા